नमस्ते बाल मित्रों, सजानन विद्यालय नवा नरोड़ा डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 6 विषय गणित चैप्टर 7 अपूर्णांक संख्याओ लेक्चर 1। पहला तो आपने अपूर्णांकनु वाचन केम थाय ए विषय पहले आपणे समझीशुं के अहीं लख्यु के एक द्वितीयांश छेद में बे हो तो द्वितीयांश बोलाय, त्रण हो तो तृतीयांश बोलाय, चार हो तो चतुर्थांश बोलाय, पांच हो तो पंचमांश बोलाय, छ हो तो षष्ठमांश बोलाय। तो ये प्रमाण एक द्वितीयांश जीव बोलीए एवं सामे शब्दों में आ अंक अने आ शब्दों में एकना छेद में त्रण एटले के एक तृतीयांश, एकना छेद में चार एटले एक चतुर्थांश, एकना छेद में पांच एटले एक पंचमांश, बे तृतीयांश, बेना छेद में त्रण एटले बे तृतीयांश, त्रणना छेद में चार त्रण चतुर्थांश, बेना छेद में पांच बे पंचमांश, एकना छेद में छ एक षष्ठमांश। बराबर, अपूर्णांकनो अर्थ थाय छे के समूह, अपूर्णांकनो अर्थ थाय छे के समूह अथवा प्रदेशनो एक भाग, प्रदेश के आखो विस्तार एमानो एक भाग। बराबर, के धारो के अहीं तमने एम कीधुं होय के पांच सतमांश लख्या मैं, बराबर के पांच सतमांश, तो पांच सतमांश पांच शू छे अने सात शू छे, पांच सतमांश एटले के सात एक आखो भाग। बराबर, ए आ एक आखो भाग बराबर छेदमां जेटला होय એટલા ભાગ પડી એના, બરોબર એની વચ્ચેના કેટલા ભાગ પડશે, 3 4 5 બરોબર, આ પાંચ ભાગ પડ્યા કે છેદમાં 7 એટલે આખો એક આખો પ્રદેશ એના 7 સરખા ભાગ, છેદમાં જે સંખ્યા હોય એટલા સરખા ભાગ હોય, એમાંથી આપણને ઉપર જેટલી સંખ્યા લખી હોય એટલા ભાગ લેવામાં આવે છે। એને આ પાંચ ભાગ આપણે લીધા એટલે આને કુલ ભાગ 7 એટલે છેદમાં 7 લખાય, અને એમાંના જેટલા ભાગ લીધા એ શું લખાશે, ઉપર સંખ્યા 5 સતમાંશ, એટલે આખા પ્રદેશનો એક 5 સતમાંશ ભાગ કહે છે। એના સિવાય કે અપૂર્ણાંક, બરોબર કે અપૂર્ણાંક એ એવી સંખ્યા છે જે એક સમગ્રના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે। આ સમગ્ર એ એકલું અથવા તો સમૂહમાં પણ હોઈ શકે છે। બરોબર, સુભાષે એ જોયું કે આ બધા ભાગો એક સરખા હોવા જોઈએ। અપૂર્ણાંકની અંદર જે મેં સાત ભાગ પાડ્યા પણ એ સાતે ભાગ કેવા હોવા જોઈએ, સરખા, તો એ આપણને અપૂર્ણાંક સાચો કહી શકાય, પણ નાના મોટા ભાગ પાડેલા હોય તો એ સાચું કહી શકાશે નહીં। બરાબર, ચલો સ્વાધ્યાય 7.1, બરાબર પ્રશ્ન 1, 7.1 પ્રશ્ન 1, છાંયાંકિત કરેલા ભાગોનું, બરાબર છાંયાંકિત કરેલા ભાગોનો અપૂર્ણાંક લખો। હવે આપણને અહીંયા જે ચિત્ર દોરેલા છે, બરાબર એ આ મોટું ત્રિકોણ, એની અંદર નાનું ત્રિકોણ, પણ આમાં 1 2 3 4 ચાર ત્રિકોણ પડશે, બરાબર ચાર ત્રિકોણની અંદરથી બે ભાગમાં છાંયાંકિત કરેલા છે, છાંયાંકિત એટલે કે કલર પૂરેલા છે। કુલ ત્રિકોણ કેટલા હતા, 4, તો છેદમાં 4 ને બે ભાગમાં કલર પૂરેલા એટલે ઉપર 2/4, એ જ પ્રમાણે બે નંબર, આના કુલ કેટલા ભાગ છે, 9, તો છેદમાં લખ્યા 9, પણ એમાંથી એક જ ભાગમાં રંગ નથી પૂર્યા, બાકીના 8ની અંદર રંગ પૂરેલા છે એટલે શું લખાશે, 8/9। એ જ પ્રમાણે બરાબર કે બોલ્સ, આ બોલ્સ આપેલા કુલ કેટલા બોલ્સ છે, 8, તો છેદમાં 8 લખ્યા, પણ એમાંથી કેટલા ભાગમાં કલર પૂરેલા, તો 1 2 3 ને 4, ચાર ભાગમાં પૂરેલા એટલે 4/8। એના પછીનો કે એક ડિઝાઇન દોરેલ, બરાબર ડિઝાઇનની અંદર કુલ કેટલા ભાગ પડેલા છે, 4, તો છેદમાં 4 લખ્યા અને કેટલા ભાગમાં રંગ પૂરેલા છે, 1, તો 1/4। એના નીચેનો 5 નંબર, અહીંયા એક આકાર દોરેલો છે, પહેલાં તો આની અંદર જે ચોરસ ખાના પાડેલા એ ચોરસ ખાના ગણી દેવાના,
चौरस खाना केटला छे? सात। एमांथी केटला चौरस खाना में कलर पूरेलो छे? त्रण। तो त्रण सतमा एना पछी फूलो, बराबर? फूलो केटला आपेला छे? बार। तो सेदमा बार लखे, पण एमांथी के एक बे ने त्रण, त्रण ज फूलोनी अंदर कलर पूरेलो एटले त्रण बार आउंस। एना पछीना चित्रनी अंदर पेन्सिल आपेली छे, पर पेन्सिल बधी एक सरखी ज देखाय छे, એમાં કલર પૂરેલી કે ન પૂરેલી બધે બધી જ આપેલી, કુલ કેટલી પેન્સિલ? દસ, પણ દસે દસ પેન્સિલની અંદર કલર પૂરેલો છે એટલે દસના સેદમાં દસ, બરાબર? એટલે એક આખો કહી શકાય, એક આખો પ્રદેશ। હવે નાના નાના ત્રિકોણની અંદર ધ્યાન રાખીને તમારે ત્રિકોણ ગણવા પડે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ। આ ડિઝાઇનની અંદર નવ ત્રિકોણ આપેલા છે એટલે સેદમાં નવ લખ્યા, એમાં કેટલા ત્રિકોણમાં રંગ પૂરેલા છે? તો એક બે ત્રણ ને ચાર, એટલે ચાર નવમાં આવશે। ચલો નવ નંબર, અહીં એક ફૂદડીની ડિઝાઇન આપી છે, ફૂદડીની અંદર ડિઝાઇનના પાંદડીઓ ગણી દેવાની, પાંદડી આઠ આપેલી છે અને એમાં ચાર પાંદડીમાં રંગ પૂરેલો છે એટલે ચાર આઠમાં આવશે। એના પછીનો દસ નંબર, દસ નંબર મેં એક ડિઝાઇન આપેલી છે, બરાબર? આમાં પાંદડી એવું નહીં પણ એમાં સરખો વચ્ચે જ ભાગ પડે, અડધા ભાગમાં કલર પૂરેલા છે, અડધા ભાગમાં નથી પૂરેલા, તો એકને બે ભાગ કહી શકીશું ડિઝાઇનના, એટલે સેદમાં બે લખીશું અને એક ભાગમાં રંગ પૂરેલો છે એટલે એક દ્વિતીયાંશ। પ્રશ્ન બે, કે આપેલા અપૂર્ણાંક મુજબ રંગ પૂરો, તમારે ચોપડીની અંદર પ્રશ્ન એક અને બે ચોપડીમાં જ લખવાનું છે, બરાબર? વિડીયો જોઈને હવે આપણને ડિઝાઇન દોરેલી, એની અંદર અહીંયા નીચે એક ષષ્ઠમાંશ લખ્યા, સેદમાં જેટલા લખ્યા એટલા ભાગ પાડેલા જ છે ડિઝાઇનની અંદર, પણ ઉપર જેટલા અંકો લખ્યા એટલા ભાગમાં તમારે કલર, કલર એટલે આપણે કલર નથી પૂરવાના, કલર પૂરીશું તો પાછળ સાફ પડશે, આપણે પેન્સિલનો જ શેડ આપવાનો છે, શેનો શેડ આપવાનો છે? પેન્સિલનો, પેન્સિલને આપણને આડી પેન્સિલ રાખી અને આ જ પ્રમાણે કોઈ પણ તમે એક ભાગની અંદર પેન્સિલ શેડ કરવાનો, બરાબર? આની અંદર ઉપર એક છે તો આમાંથી કોઈ પણ એક ભાગ, પણ વચ્ચે કરીએ તો સારું દેખાય ડિઝાઇનમાં, એટલા માટે અહીંયા એક તૃતીયાંશ, તો આમાં ત્રણ ભાગ છે, ત્રણમાંથી ઉપર એક છે તો એ કોઈ પણ એક ભાગની અંદર તમારે સાયાંકિત ભાગ બતાવવાનો છે। ચલો એના પછીનો ત્રણ ચતુર્થાંશ, ચાર સરખા ભાગ છે પણ ઉપર ત્રણ છે તો કેટલા ભાગમાં તમારે સાયાંકિત ભાગ કરવાના છે? ત્રણ ભાગની અંદર તમારે સાયાંકિત ભાગ કરવાનો છે, ખાલી એક ભાગ બાકી રાખવાનો, બરાબર? ચલો એના પછી કે ચાર નવમાં આવશે, નવ સરખા ભાગ છે પણ ઉપર ચાર આપ્યા તો કેટલા ભાગમાં તમારે કલર પૂરવાના છે? ચાર। તો આ એક બે ત્રણ ને ચાર, ચાર ભાગમાં કલર પૂરી દેવાના, પેન્સિલ શેડ કરી દેવાનો, બરાબર? તો આ જ પ્રમાણે સાયાંકિત કરેલો ભાગ હોય તો એના ઉપરથી અપૂર્ણાંક અને અપૂર્ણાંક ઉપરથી કે ડિઝાઇનની અંદર સાયાંકિત કરેલો ભાગ કરતા આવડવા જોઈએ, તમારે પ્રશ્ન એક અને બે ચોપડીની અંદર જ લખવાનો છે। પ્રશ્ન ત્રણ, જો કોઈ ભૂલ હોય તો ઓળખો, અહીંયા તમને ત્રણ ચોપડીમાં આપેલી જ છે, બરાબર? તમને ન દેખાય તો કે જો આ એક બે અને ત્રણ આની અંદર ભાગ પાડેલા છે, કે આપણને આ અપૂર્ણાંક તમને સવાલ આપેલો જ છે, જો ચોપડીની અંદર કે ત્રિકોણ છે એમાં જો ઊભા ભાગ પાડ્યા હોય ને તો સરખા ભાગ પડે, પણ આમાં આડો ભાગ પડે તો આ નાનો છે ને આ મોટો છે, આ ચોરસની અંદર સરખા ચોરસ ખાના પાડેલા નથી, આની અંદર પણ સરખા ભાગ પાડેલા નથી, અહીંયા લખ્યું એક દ્વિતીયાંશ, એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ, તો આમાં કોઈ ભૂલ છે તમને દેખાય છે? હા, ભૂલ જ છે બધા ચિત્રની અંદર, બરાબર? આપેલી આકૃતિ અપૂર્ણાંક પ્રમાણે સરખા ભાગમાં નથી, સરખા ભાગમાં વહેંચેલી નથી એટલે આ આકૃતિઓ ખોટી કહેવાય છે। આઠ કલાક દિવસનો કેટલામો ભાગ છે? હવે આપણને સવાલ ઉપરથી દાખલા ગણવાના, પણ આઠ કલાક કીધો પણ દિવસનો કેટલા, તો દિવસના કલાક કેટલા? તો પહેલાં તો આપણે પહેલો મુદ્દો લખીશું, એક દિવસમાં કુલ ચોવીસ કલાક હોય, હવે આથી આઠ કલાક દિવસનો, આઠ કલાક ચોવીસ કલાકનો કુલ દિવસ ચોવીસ, પણ આઠ કલાક એટલે આઠ ઉપર અને ચોવીસ છેદમાં, તો આઠ ચોવીસ અંશમો ભાગ, બરાબર? તમે આઠ ચોવીસ અંશમો ભાગ લખો એટલે કે એક તૃતીયાંશ, આના છેદ ઉડી શકું, બરાબર? કે આઠ ચોવીસ અંશ લખો તો પણ સાચું કહી શકાય, અથવા તો એના છેદ ઉડાડી દેવાના, કે આઠ ચોવીસ અંશ લખીએ આપણે
आठ चौबीस आम तो आठ एका आठ ने आठ तरी चौबीस आठ आठ गया बराबर एक तृतीयांश। एक तृतीयांश एटले कि एक तृतीयांशनो भाग कही शकाय अथवा तो दिवसनो त्रीजो भाग पण कही शकाय छे। एना पछी प्रश्न पांच, चालीस मिनिट एक कलाकनो केटलामो भाग छे। कलाकनो कलाक शब्द आए तो पहला तो एक कलाकनी मिनिट साठ मिनिट तो चालीस मिनिट एक कलाकनो चालीस मिनिट ऊपर लखीशू अने एक कलाकनी मिनिट केटली लखी आपणे साठ तो चालीसना छेदमां साठमो भाग। पण अहीं आपणने छेद सुन सुन उड़ी सके पण आपणे अहीं नहीं क्रिया नहीं करिए नीचे लखीशू बराबर के चालीस छेदमां साठ जीरो जीरो गया चार तो बे दू चार अने छ एटले बे तरी छ बे बे गया शू वध्यू बे तृतीयांशमो भाग पण कही शकाय छे। प्रश्न छ, आर्या अभिमन्यु अने विवेक भोजनना भाग पाड़े छे बराबर। आर्या बे सैंडविच लई आवे छे एक शाकभाजीनी अने बीजी जामनी बनेली। बीजा बे छोकराओ आर्या लाई पण अभिमन्यु अने विवेक बे छोकराओ तेमनुं भोजन भूली गया टिफिन लावानुं भूली गया ते रीते आर्या तेनी सैंडविच आपवा माटे तैयार थाय छे कारण के दररोज साथे बेसीने नास्तो करता होय तो अपन एकला खवाय नहीं वेचीने खावी पड़े। बे सैंडविच हती अने त्रण मित्रों हता जेथी दरेक व्यक्ति ने समान सैंडविचनो भाग आवे। हवे बे सैंडविच अने ते विद्यार्थी मित्रों ते केटला हता त्रण मित्रों हता त्रणे ने बे सैंडविच वेचवानी छे तो सवाल ए आर्या तेनी सैंडविच केवी रीते वहेच छे जेथी बधाने एक समान भाग मरे। तो आर्याए बे सैंडविच त्रण छोकराओ वच्चे वहेंची छे तेथी ते बे सैंडविचना त्रण भाग करी दरेकने बब्बे भाग आपशे। पहली एक सैंडविच जे शाकभाजीनी हती एना पण त्रण भाग कर्या पछी जामनी जे मध्य सैंडविच हती एना पण एने त्रण भाग कर्या अने त्रणे पहेलामांथी त्रण भाग करी त्रणे ने एक एक लई लीधो। बीजी सैंडविचना पण त्रण भाग कर्या अने त्रણેને એક એક ભાગ લઈ લીધો એટલે બે સેન્ડવિચ થઈ તો દરેક છોકરાને બરોબર સેન્ડવિચ કેટલી મળશે તો બે તૃતીયાંશ સેન્ડવિચ મળે બે ભાગ મળ્યા બરોબર દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળે તો દરેક છોકરાને સેન્ડવિચનો એક તૃતીયાંશમો ભાગ મળે। દરેક સેન્ડવિચ કીધી દરેક એટલે એક एक सैंडविचमांथी केटलो भाग मळ्यो तो त्रण भाग कर्या अने एक भाग मळ्यो एटले एक तृतीयांश बराबर। एना पछी कंचन कपड़ाने डाई करे छे डाई एटले के कलर करे छे डाई एटले शुं कहेवाय कलर करे छे ते तीस कपड़ाने डाई करे छे तेने नक्की करी मारे तीस कपड़ानी डाई करवानी छे बराबर। पण तेने वीस कपड़ाने डाई करी लीधी वीस कपड़ाने डाई करी लीधी तो तेने केटलामा भागना कपड़ानी डाई करी तो आना उपरथी पहला बे मुद्दा लखवा पड़े डाई करवाना कुल कपड़ानी संख्या केटली हती तीस अने तेने डाई करी दीधेला कपड़ानी संख्या केटली छे वीस। चलो डाई करी दीधेला कपड़ानो अपूर्णांक बराबर अहीं जग्या नथी एटले मैं अहीं लख्यू बराबर अपूर्णांक बराबर डाई करेल कपड़ा अने सीधमां कुल कपड़ा तो डाई करेला कपड़ा वीस अने सेदमां तीस कुल कपड़ा जीरो जीरो सुन सुन गई शू वध्यु बे तृतीयांश बे तृतीयांश तो एने बे तृतीयांश भागना कपड़ाने डाई करी। चलो एना पछी बे थी बार सुधीनी प्राकृतिक संख्याओ लखो तेमां केटलामां भागनी अविभाज्य संख्याओ छे बराबर। बे थी बार सुधीनी संख्याओ पहेला आपणे लखी दईशुं के बे थी बार सुधीनी प्राकृतिक प्राकृतिक शब्द एटले प्राकृतिक संख्या प्राकृतिक संख्या बराबर अने अहीं बे थी शुरुआत करवानी तो बे थी बार सुधीनी बधा ज अंको लखवानी बे त्रण चार पाँच छ सात आठ नौ दस अगियार बार केटली संख्या थई कुल गणी देवानी कुल संख्या अगियार छे बे थी बार एटले कुल संख्या अगियार अने अविभाज्य संख्या हवे आपणने जे अंको लख्या एमांथी अविभाज्य संख्या आपणने आगळना चेप्टरमां चेप्टर त्रणमां समजी ज गया छीए अविभाज्य संख्या कई कई तो अविभाज्य संख्या बे त्रण पांच सात अने अगियार
तो केटली थई कुल कुल पांच, कुल पांच अविभाज्य संख्या छे। अविभाज्य संख्या नो अपूर्णांक बराबर अविभाज्य संख्या नो ज अपूर्णांक एटले कुल अविभाज्य संख्या ने कुल संख्या, तो कुल अविभाज्य संख्या पांच हती अने कुल संख्या केटली थई ते 11, तो 5 11 अंश बराबर। प्रश्न 9, 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો અને તેમાં કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યા એના જેવો દાખલો। તો 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યા બરોબર કે પ્રાકૃતિક સંખ્યા તો 102 103 104 105 106 107 બરોબર 108 109 110 111 112 113 એટલે કુલ કેટલી સંખ્યા થઈ ગણી નાખવાની, કુલ 12 સંખ્યા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કુલ સંખ્યા 12 છે। હવે આપણને અવિભાજ્ય સંખ્યાઓ આમાંથી કઈ કઈ તો યાદ રાખવાનો, તમને યાદ તો કારણ કે આપણે 100 સુધીની જ શીખ્યા હતા, એનાથી ઉપરની નતા શીખ્યા, યાદ રાખવાની કે 103 107 109 113 એ કુલ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે કે 3 ને 4 અને આપણને એકમનો અંક 3 છે, કોઈ ઘડિયાની અંદર 63 આવે પણ 63 એટલે 7 અને 9 વડે જ ભાગી શકાય બરાબર, આનો અંકોનો સરવાળો 4 જ થાય છે એટલે 7 વડે ના ભાગાય અને 4 વડે પણ ભાગી શકાશે નહીં, 7 ને 9 બંને વડે, ખ્યાલ આવી ગયો। અવિભાજ્ય સંખ્યાનો અપૂર્ણાંક બરાબર કુલ અવિભાજ્ય સંખ્યા અને કુલ સંખ્યા, તો કુલ અવિભાજ્ય સંખ્યા 4 હતી અને છેદમાં 12, 4 12 અંશ, આના છેદ ઉડાડો તો 3 ચતુર્થાંશ પણ ના 1 તૃતીયાંશ પણ થાય, આના છેદ ઉડાડો તો 4 તરી 12 એટલે 1 તૃતીયાંશ પણ થાય, પણ આપણે છેદ ઉડાડવા નથી। પ્રશ્ન 10, આપેલ વર્તુળમાં જેમાં એક્સ છે અથવા તો ચોકડી છે, ચોકડી યાદ રાખો ચોકડી છે, તેનો અપૂર્ણાંક શું છે? અહીંયા મેં તમને સવાલમાં આપેલા છે કુલ કેટલા વર્તુળ આંક, એમાં 4 વર્તુળની અંદર ચોકડી કરેલી છે, તો આપણે શું લખીશું? કુલ વર્તુળની સંખ્યા 8, ચોકડી કરેલ વર્તુળની સંખ્યા 4। ચોકડી હોય તેવા વર્તુળનો અપૂર્ણાંક બરાબર 4 અઠમાંશ ને છેદ ઉડાડો તો 4 2 8 એટલે કે 1 દુત્યાંશ। ચલો એના પછી પ્રશ્ન 11, ક્રિશ્ચનને તેના જન્મદિન પર સીડી પ્લેયર મળ્યું, જન્મદિવસ હતો એટલે ભેટમાં મળ્યું, તેણીએ 3 સીડીઝ ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી, એના દ્વારા ખરીદી કરેલ સીડીની સંખ્યા બરાબર, એને આ ખરીદી કરી અને ભેટમાં મળેલ સીડી, ભેટમાં 5 મળી સંખ્યા, કુલ સીડીની સંખ્યાઓ સંખ્યાનો એક કેટલામો અપૂર્ણાંક ભાગ છે? તો પહેલાં તો ખરીદી અને ભેટમાં મળી એ મારી બંનેનો શું કરી દેવાનો સરવાળો, તો પહેલો મેં દો ક્રિશ્ચનને ખરીદેલી સીડીઝ 3, ક્રિશ્ચનને ભેટ મળેલ સીડીઝ 5, તો ક્રિશ્ચન પાસે કુલ કેટલી સીડી થઈ? 3 પ્લસ 5 બરાબર 8। હવે આપણને બે દાખલા ગણીશું, ક્રિશ્ચનને ખરીદેલ સીડીનો અપૂર્ણાંક, તો ખરીદેલ સીડીઝ છેદમાં કુલ સીડીઝ, તો ખરીદી કેટલી હતી? 3, તો 3ના છેદમાં 8। એ જ પ્રમાણે બીજો કે ક્રિશ્ચનને ભેટમાં મળેલ સીડીઝનો અપૂર્ણાંક, તો ભેટમાં મળેલ સીડીઝ અને છેદમાં કુલ સીડીઝ, તો ભેટમાં કેટલી મળી હતી એને? 5, તો 5ના છેદમાં 8 બરોબર। ચલો આજનું ગૃહ કાર્ય, PDF ફાઇલનું લખાણ ગણિતની નોટમાં લખવું અને સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 1 અને 2 ચોપડીમાં જ લખવો। જય સ્વામિનારાયણ।